પાકિસ્તાનમાં ચૂંટણી બાદ વડાપ્રધાનના નવા ચહેરાની તલાશ શરૂ થઈ હતી, જે લગભગ હવે પૂર્ણ થઈ ગઈ છે. નવાઝ શરીફના ભાઈ શાહબાઝ શરીફની વડાપ્રધાન પદ ઉમેદવાર તરીકે પસંદગી કરાઈ છે. નવાઝની પાર્ટી PMLN તરફથી કહેવામાં આવ્યું કે નવાઝ શરીફે પોતાના નાના ભાઈ શાહબાઝ શરીફને વડાપ્રધાન પદના ઉમેદવાર બનાવ્યા છે અને પુત્રી મરિયમ નવાઝની પંજાબ પ્રાંતના મુખ્ય પ્રધાન પદના ઉમેદવાર તરીકે પસંદગી કરી છે. સરકારમાં સત્તા વહેંચણીની વ્યવસ્થા માટે દરેક રાજકીય પક્ષમાં સમિતિની રચના કરવામાં આવશે. આ જાહેરાત ત્યારે થઈ કે જ્યારે પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના અધ્યક્ષ બિલાવલ ભુટ્ટો ઝરદારી વડાપ્રધાન પદની રેસમાંથી ખસી ગયા. જોકે બિલાવલે કહ્યું હતું કે તેમની પાર્ટી PMLN બહારથી જ ટેકો આપશે, પરંતુ સરકારમાં સામેલ નહીં થાય. બિલાવલે સ્વીકાર કર્યો કે તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં ગોટાળો થયો અને અમે પોતે સમગ્ર મામલે તપાસ માટે પાર્ટીની કમિટી બનાવીશું. તેમણે કહ્યું કે પાકિસ્તાનમાં હવે નવી ચૂંટણીની જરૂર નથી અને તાત્કાલિક નવી સરકારની રચના થવી જોઈએ. બિલાવલના એલાન બાદ પાકિસ્તાનમાં નવી સરકારનો માર્ગ મોકળો થયો. નવાઝ શરીફે ટેકો આપનારી પાર્ટીઓનો આભાર માન્યો. પાકિસ્તાની નેશનલ એસેમ્બલીમાં કુલ 336 બેઠકો છે, જેમાંથી 265 બેઠકો પર ચૂંટણી યોજાઈ, જ્યારે એક બેઠક પર ચૂંટણી મોકૂફ રહી અને એક બેઠકનું પરિણામ રદ કરી દેવાયું, જ્યારે બાકીની 70 બેઠકો અનામત છે. તો બીજી તરફ PTI પાર્ટીના સંસ્થાપક અને જેલમાં બંધ ઇમરાન ખાને કહ્યું છે કે તેમની પાર્ટી સરકાર બનાવવા માટે PMLને PPP અથવા MQM સાથે કોઈ વાત નહીં કરીએ. બ્યુરો રિપોર્ટ, GSTV.